गुड मॉर्निंग स्टूडेंट, धोरण पांच विषय छे अंग्रेजी, तेमा लेटेस्ट है पांचमू छे 13, 14 and 15। तेनी अंदर आपणे काव्य आप्युं छे, एक्टिविटी पहली छे शेरिंग स्वीट्स। तेनी अंदर जे काव्य आप्युं छे तेने आपणे काव्यने काव्य गान करशुं अने तमारी साथे दोहरावानुं छे। वन एंड वन मेक टू, वन एंड वन मेक टू। वन इज फॉर मी एंड यू, वन इज फॉर मी एंड यू। टू एंड टू मेक फोर, टू एंड टू मेक फोर। वन इज एंड स्टिल टू मोर, वन इज एंड स्टिल टू मोर। थ्री एंड थ्री मेक सिक्स, थ्री एंड थ्री मेक सिक्स। बिग लॉलीपॉप्स ऑन स्टिक्स, बिग लॉलीपॉप्स ऑन स्टिक्स। फोर एंड फोर मेक एट, फोर एंड फोर मेक एट। लेविस एंड बर्फीज ऑफ द प्लेट, लेविस एंड बर्फीज द प्लेट। फाइव एंड फाइव मेक एन, फाइव एंड फाइव मेक टेन। लेट्स काउंट धेम ऑल अगेन, लेट्स काउंट धेम एंड ऑल अगेन। हवे तेमा जे शब्द छे तेनो अभ्यास करीशु। तेमा पहलू छे एम ए के ई, एम ए के ई मेक एटले बनावु, एम ए के ई मेक एटले बनावु। ई ए सी एच, ई ए सी एच। ईट, ईच एटले दरेक। एस टी आई डबल एल, एस टी आई डबल एल। स्टील एटले हजु। एम ओ आर ई, एम ओ आर ई मोर एटले वधारे। एस टी सीके, एस टी आई सीके। स्टीक एटले लाकड़ी एटले सड़ी। सी यू एन टी, सी यू ए सी यू एन टी। काउंट एटले गणतरी, गणतरी जे करीए ने आपणे काउंट एटले गणतरी। ए जी ए जी ए आई एन, अगेन एटले फरीथी। ए जी ए आई एन, अगेन એટલે ફરીથી, કોઈ વસ્તુની શરૂઆત ફરીથી આપણે કરીએ તેને અગેન કહેવાય। હવે આની અંદર વન એન્ડ વન મેક ટુ, એટલે કે વન એટલે એક થાય છે, વન એટલે શું થાય એક। વન ઇઝ ફોર મી એન્ડ યુ, વન ફોર મી એન્ડ યુ, એટલે એની અંદર પણ વન છે। ટુ એન્ડ ટુ મેક ફોર, ટુ એન્ડ ટુ મોર મેક ફોર, એટલે ટુ એટલે બે, પછી થ્રી એટલે ત્રણ। ઓ એન ઈ, ઓ એન ઈ વન એટલે એક। ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે। ટી એચ ડબલ ઈ, ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ। એફ ઓ યુ આર, એફ ઓ યુ આર ફોર એટલે ચાર। એફ આઈ વી ઈ, એફ આઈ વી ઈ ફાઈવ એટલે પાંચ। એસ આઈ એક્સ, એસ આઈ એક્સ સિક્સ એટલે છ। એસ ઈ વી ઈ એન સેવન એટલે સાત। ઈ આઈ જી એસ ટી એટ એટલે આઠ। એન આઈ એન ઈ નાઇન એટલે નવ। ટી ઈ એન ટેન એટલે દસ। હવે આ કાવ્યની અંદર આ જે પણ કાવ્યમાં યોગ્ય શબ્દ શોધીને લખો, કાવ્યમાં ના હોય તેવા તમારા તમે શોધીને લખો। તો કાવ્યમાં કયા નથી, તો વન એન્ડ વન
मेक टू, तो वन पण छे अने टू पण छे। हवे ओ एन ई वन इज फॉर मी एंड यू, એટલે એમાં પણ વન આવી ગયો, પછી ટુ એન્ડ ટુ મેક ફોર, તો ટુ આવી ગયો એમાં એન્ડ ફોર આવી ગયો, તો વચ્ચે કયું આવ્યું છે? થ્રી નથી, બરાબર? વન ઇઝ એન્ડ સ્ટીલ ટુ મોર, તો એની અંદર વન આવ્યું અને ટુ આવી ગયો, પછી થ્રી એન્ડ થ્રી મેક સિક્સ, થ્રી એન્ડ થ્રી મેક સિક્સ, તો શું થાય? ત્રણ આવી ગયો અને સિક્સ આવી ગયો, થ્રી આવી ગયો અને સિક્સ. હવે આગળ બિગ લોલીપોપ્સ એન્ડ સ્ટિક્સ, તો ફોર એન્ડ ફોર મેક એઇટ, તો ચાર અને ચાર આઠ, એમ થઈ છે. જલેબીસ એન્ડ બર્ફીસ ઓન ધ પ્લેટ, ફાઈવ એન્ડ ફાઈવ મેક ટેન, ફાઈવ એન્ડ ફાઈવ ટેન, ફાઈવ પણ આવ્યો અને ટેન પણ આવ્યો. લેસ કાઉન્ટ હેવ ઓલ ધ ટેન, તો આ કાવ્યની અંદર આપણે જો વન આવી ગયો, ટુ આવી ગયો, થ્રી આવી ગયો, ફોર આવી ગયો અને ફાઈવ આવી ગયો અને સિક્સ પણ આવ્યો, તો સેવન નથી આવ્યો, એટ પણ આવી ગયો, નાઇન નથી આવ્યો અને ટેન પણ આવી ગયો, તો સેવન અને નાઇન આ બે નથી આવ્યા, આ કાવ્યની અંદર સમાવેશ નથી થયો. આ જેટલા પણ શબ્દો છે, એક્ટિવિટી પહેલી છે શેરિંગ સ્વીટ્સ, તેના જે શબ્દો છે તમારે લખીને મોઢે કરવાના રહેશે. થેન્ક યુ સ્ટુડન્ટ.